રાજકોટ જિલ્લાના ધોરાજી વોર્ડ નંબર 4 અને મુસાફરી બંગલો વિસ્તારમાં 150 ઘરના રહીશોને પીવાનું દૂષિત પાણી વિતરણ થતા સ્થાનિક લોકોમાં રોષ. રાજકોટ જિલ્લા ધોરાજીના જેતપુર મુસાફરી બંગલો વોર્ડ નંબર 4માં આશરે 150 જેટલા લોકો ત્યાં રહેતા હોય છે. છેલ્લા એક વર્ષથી નગરપાલિકા તંત્રને પોતાના વિસ્તારમાં પીવાના દૂષિત પાણી આવતું હોય અને તેની ઘણા સમયથી રજૂઆત કરે પણ કોઈ નક્કર પરિણામ નહીં આવે અને વોર્ડ નંબર 4ના રહીશોએ આ બાબતે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાને ઘણી વખત રજૂઆત માટે પ્રયાસ કરેલ પણ વોર્ડ નંબર 4ની મહિલાઓએ જણાવેલ કે અમારા વિસ્તારમાં ક્યારેય દેખાયા નથી અને જ્યારે મત લેવા હતા ત્યારે આવ્યા બાદ આજ દિન સુધી મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્ય દેખાયા જ નથી અને હવે તો અમારા વિસ્તારના ધારાસભ્ય કોણ છે તેની અમને ખબર જ નથી, તેથી અમારી રજૂઆત કોને કરવી એક મોટો પ્રશ્ન થયો છે. વોર્ડ નંબર 4માં 150 જેટલા ઘરો રહેતા હશે પણ તંત્રની વારંવાર રજૂઆત કરવા છતાંય દૂષિત પાણીની સમસ્યા દૂર કરવામાં આવેલ નથી. તેથી આજ રોજ વોર્ડ નંબર 4 અને મુસાફરી બંગલોની મહિલાઓ લાલ ગુમ થઈ ગયેલ હોય અને મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરેલ ચીફ ઓફિસર અને નગરપાલિકા અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા હાય હાયના નારા લગાડવામાં આવેલ, વિરોધ પ્રદર્શન કરેલ અને મહિલાઓને દૂષિત પાણી વિતરણ થતાં મુશ્કેલીઓ તકલીફોથી કંટાળી ગયેલ છે. દૂષિત પાણીના કારણે મહેમાનો હોય કે નાના બાળકો અને મહિલાઓ રહેવું મુશ્કેલ બની ગયેલ છે. વિપુલ ધામેચા, ZSTV, ધોરાજી. કપડા ધોવે, પીવાનું પાણી રાખે કે નાવા ધોવાનું રાખે, વાસણ ઉટકવા ક્યાં જાય? આમાં બધાને સગવડ હોતી નથી પાણી ની કે ટાંકા ભરી રાખી 9 દિવસ નું અને ફિક્સ ટાઈમ જ નથી હોતું. એક કલાક તો ગટર નું જાય, બીજી કલાકે થોડુંક તાજો, ત્રીજી કલાક એક કલાક ભરવાનું છે. એક કલાકમાં માણાને 7 દિવસ નું પાણી થાય એને કઈ જવાબ આપો? એક કલાકમાં થાય છે ને? આ પાણી કોણ પી જાય? આ 1 લિટર એકની પાણી કોઈ બોટલ પીવે તો કેવાય સાચો? અને હાલે તું શું થાય? કોલેરા થાય, બીમાર પડે. અત્યારે બીમાર એટલે હું દવાખાને ખર્ચો કરવાનો છું બધાને. ચાર દિવસે પાણી આટલા આપણે એરિયામાં ક્યાંય નહીં હોય. રાજકોટ જિલ્લામાં જો ચાર